રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાળની દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે પચીસ ના રોજ બનેલી આ દુર્ઘટનામાં સત્યાવીસ નિર્દોષ લોકોએ માત્ર પિસ્તાલીસ સેકન્ડમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આટલી મોટી દુર્ઘટના બન્યા બાદ પણ તંત્ર ન સુધર્યું અહીં ફાયર વિભાગ સ્ટાફ અને સાધનોના અભાવે ચાલી રહ્યું છે શું છે મહાનગરોમાં ફાયર સ્ટેશનની સ્થિતિ જોઈએ આ ખાસ રિપોર્ટ

ગુજરાતમાં ફાયર સેવા ચોવીસ કલાક કાર્યરત છે ફાયર સેફટી માટેનું સૂત્ર છે વી સેવ ટુ સર્વ એટલે કે બીજાને બીજા પહેલા પડે પરંતુ મહાનગરોમાં ગુજરાત ફાયરની સ્થિતિ કથળેલી છે ફાયર વિભાગના સાધનો સહિત સ્ટાફનો પણ અભાવ છે રાજ્યની વસ્તીના પ્રમાણમાં ફાયર સ્ટેશન ફાયર સ્ટાફ અને જરૂરી સાધન હોવા જોઈએ પરંતુ અહીં મર્યાદિત સ્ટાફમાં જ ફાયર બ્રિગેડ કાર્યરત છે તો કે સરકાર અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ છે ચાલીસ ટકા ઓછી ભરતીથી કામ ચલાવી રહ્યું છે અને એમાં એ આવી ઓછી ભરતી સાથે પણ ફાયર ડિપાર્ટમેન્ટના લોકોનું શોષણ પણ થઈ રહ્યું છે કે જેમને ફાયર ઉપરાંતના બીજા બધા કામ પણ સોંપવામાં આવે છે ત્રણ ત્રણ પાળીમાં કામ કરવામાં આવે છે જે લેબર લોનના નિયમો મુજબ પણ એ એનું ઉલ્લંઘન આઠ કલાકથી વધારે આપણે કામ ના લઈ શકીએ તેમ છતાં ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે એમ જ કામ લેવામાં આવતા હોય છે

એક ફાયર સ્ટેશન હોવું જોઈએ કોઈ પણ મહાનગરપાલિકા કે પાલિકામાં તો અમદાવાદનો અત્યારે સ્કવેર કિલોમીટર એરિયા જોવા જઈએ તો ચારસોથી ઉપરનો સ્ક્વેર કિલોમીટર એરિયા છે એ હિસાબથી જોવા જાવ તો ચાલીસ જ જેટલા ફાયર સ્ટેશનની જરૂર હોય એની સામે માત્ર અઢાર જ જેટલા આ ફાયર સ્ટેશનો અત્યારે એમાં કાર્યરત છે એટલે આ ફાયર સ્ટેશનની સાથે સાથે એટલે માણસોની પણ આમાં એટલી કમી છે કારણ કે કેટલાય વર્ષોથી છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી ફાયર ડિપાર્ટમેન્ટમાં જેવી જોઈએ એવી પૂરતી ભરતી ક્યારેય કરવામાં જ નથી આવી અને આ ભરતી હું બહુ જ જવાબદારી સાથે કહું છું કે જાણી જોઈને આ ભરતી નથી કરવામાં આવી જેથી કરીને પોતાના જે નેપોટિઝમના જોડે પોતાના જે સંતાનો હોય એ જ ફાયર વિભાગમાં દબદબો જાળવી શકે ગુજરાતમાં આગ જેવી પગલે જવાબદાર અધિકારી તરીકે ચીફ ફાયર ઓફિસરની મહત્વની ભૂમિકા રહે છે ત્યારે રાજ્યમાં તમામ મહાનગર પૈકી માત્ર જામનગરમાં જ ચીફ ફાયર ઓફિસરની જગ્યા કાયમી છે પરંતુ અન્ય કોઈ મહાનગરમાં આજની સ્થિતિએ કાયમી જવાબદાર ચીફ ફાયર ઓફિસર તરીકે જગ્યા ભરવામાં આવી નથી દસ વર્ષ કરતાં લાંબા સમયથી આ જગ્યાઓ ખાલી છે પરિણામે દુર્ઘટના સમયે નિર્ણય લેવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે લોકોનું શોષણ પણ થઈ રહ્યું છે કે જેમને ફાયર ઉપરાંતના બીજા બધા કામ પણ સોંપવામાં આવે છે ત્રણ ત્રણ પાળીમાં કામ કરવામાં આવે છે જે લેબર લોનના નિયમો મુજબ પણ એનું ઉલ્લંઘન આઠ કલાકથી વધારે આપણે કામ ના લઈ શકીએ તેમ છતાં ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે એમ કામ લેવામાં આવતા હોય છે બીજો જે મુદ્દો હતો કે એમાં એક જીડીસી આ જે નેશનલ બિલ્ડિંગ કોડ જે અને બધા જે ફાયરના નિયમો છે એ એવું કહે છે કે દર દસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ કોઈ પણ મહાનગરપાલિકા કે પાલિકામાં ફાયર સ્ટાફ ની જે વિગત ટીવી થર્ટીને દર્શાવી અમદાવાદ ફાયર સ્ટાફ ની વિગત છે આ જ પ્રકારે દરેક મહાનગરમાં ફાયર સ્ટાફ ની ઉણપ વર્તાઈ છે ત્યારે હવે જો આગ કે કુદરતી દુર્ઘટના કે આપત્તિ સમયે સમસ્યા નિવારવા કે બચાવ કાર્ય માટે ઉણપ દૂર કરવામાં આવશે ત્યારે જ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ અટકાવી શકાશે અમદાવાદ ફાયર બ્રિગેડ ની સ્થિતિ સેનાપતિ વિનાની સેના જેવી છે ઓપરેશન અને પ્રોટેક્શનની મહત્ત્વની જવાબદારી તો ફાયર બ્રિગેડ અદા કરે જ છે પરંતુ પ્રિવેન્શનની જવાબદારી પણ તેમના સિરે જે રીતે મૂકવામાં આવી છે ત્યારે તે માટે જવાબદાર કોણ તેનો જવાબ વર્તમાન સત્તાધીશો આપશે ખરા કેમેરામેન ભાવેશ સાથે અરુણ શાહ ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી અમદાવાદ